બનાસકાંઠામાં તબાહીને બે વર્ષ વીતવા છતાં અનેક ગામો હજી પણ સરકારી સહાયથી વંચિત છે। બે વર્ષ પહેલા અતિભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં તબાહીનો દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે પૂરમાં ઘર પશુ અને ગરવખડી ગુમાવવાના લાખણી તાલુકાના નાણી ગામના લોકો પાસે આજ પણ રહેવા માટે માથે છત નથી। બે વર્ષ પહેલા વરસાદી આફતને પહોંચી વળવા માટે સરકારના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી 5 દિવસ સુધી બનાસકાંઠામાં તેમણે રોકાણ કર્યું હતું અને અછતગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તોને બે વર્ષ બાદ પણ નથી મળી સહાય। બે વર્ષ બાદ પણ સહાય ન મળતા લાખડીના નાણી ગામના પરિવારને મકાન ન મળતા ઝૂંપડીમાં રહેવું પડે છે। નાણી ગામના લોકો કહી રહ્યા છે કે અમે સરકારશ્રીને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ સહાય મળી નથી। ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ આવે છે, ત્યાર પછી કોઈ અમને પૂછવા પણ આવતું નથી। સ્ટોરી બાય ગણપત જોશી, લાખણી। આજથી 2015માં 2017માં બે દિવસથી બે વર્ષથી પાણી આવે છે, એમાં અમારી સરકાર કશું સાંભળતી નથી। અમારી ગરીબ વસ્તી જ્યારે પાણી આવે છે ત્યારે સરકારને કહેવા માંગે છે, ત્યારે સરકાર આવતી નથી અને વોટ લેવું હોય ત્યારે દિવસે 7 વોટ અમારે છે। અત્યારે એક કોઈ અમારી પરિસ્થિતિ જોવા આવતું નથી। રજૂઆત અમારે છે તાલુકા સુધી જાયેલી છે, કોઈ સાંભળતું નથી અત્યારે। સેઠ પાલનપુર સુધી અમારે જયેલા છીએ, બસ વર્ષથી આવી છે નોણી ગામમાં, પછી ગરીબ વસ્તી વણઝારી નજીક મય બેઠી છે પણ કોઈ વોટ લેવા બધી બધા આવી છે, પણ કોઈ વોટ લેવા ગમે તે કરો આવી છે, પણ કોઈ અમારી કોઈ અમારા પછી ચેડી તાકતું નથી। અમારા બધા ગરીબ આખા ડૂબમાં બેઠા છે, પણ કોઈ કોઈ મને તમને વિનંતી છે ને સરકારની છે, સરકારે કોઈ મારું કોઈ કોઈ અભતું છે નહીં, અને હવે હવેથી અમારું આપું આવશે તો અમારા નાના બચ્ચા છોકરા ધોરા ટોખર બધી નજીકમાં જશે, નજીકમાં જાય તો તમે એ બધું તમે માથે રાખજો। અમારથી હવે કશું કોઈ ચીજ ચાલે એમ નથી, હવે અમે અમે આ કોઈ બેઠા છે, કોઈ ચીજ અમારી નથી, અમારે ખેતર નથી, પાદર નથી, અમે એમ ને એમ બેઠા છે કાસે ઘરથી, અને બધા બે કોસ વર્ષથી આવે છે કોસ વર્ષથી, પણ કોઈ અમારું સરકાર વાપરતું નથી।